सतकेवल साहिब, परम गुरु पाठशाला संकुल, सतकेवल विद्या मंदिर सहरसा, हूँ उमेश चंद्र आर वाघेला, धोरण छ, विषय विज्ञान अने टेक्नोलॉजी, यूनिट नंबर 8, शरीरनू हलनचलन, जेमा भाग 5, टॉपिक प्रकरणना स्वाध्यायना प्रश्नों। विद्यार्थी मित्रों, हूँ उमेश चंद्र आर वाघेला, आप सर्वे विद्यार्थियों ऑनलाइन शिक्षण पद्धति में स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण 8 नी अंदर प्रकरण नंबर 8 शरीरनू हलनचलन जेना स्वाध्यायना प्रश्नों अपने भणीशू। हवे विद्यार्थी मित्रों, अगाउना वीडियो नी अंदर अपने आना प्रकरण विषे भणी गया, त्यार पछी आजे आ वीडियो नी अंदर आपणे आ प्रकरणना स्वाध्यायना प्रश्नों भणीशू। हवे विद्यार्थी मित्रों, तमने खास सूचन छे कि आ वीडियो जोया बाद तमारे घरे बैठा बैठा आ स्वाध्यायना प्रश्नों तमारे नोटबुक में लखवाना रहेशे। फरीथी तमने जणाववानुं के आ जे प्रकरण छे तेना स्वाध्यायना प्रश्नों तमारे नोटबुक में लखवाना रहेशे। तो चालो विद्यार्थी मित्रों, जोईए आपणे स्वाध्यायना प्रश्नों। हवे स्वाध्याय जेमा प्रश्न नंबर 1, खाली जग्या पूरो, तेमा अ, अस्थिओना सांधा शरीर ने खाली जग्या में मदद करे छे। तो विद्यार्थी मित्रों, आनो जवाब आवशे हलन चलन, एटले के अस्थिओना सांधा शरीर ने हलन चलन में मदद करे छे। त्यार पछी खाली जग्या छे ब, अस्थिओ अने कास्थी संयुक्त रीते शरीरनू खाली जग्या बनावे छे। तो विद्यार्थी मित्रों, अस्थिओ अने कास्थी એ ભેગા થઈ અને શરીરનું કંકાલ બનાવે છે, એટલે બીજી ખાલી જગ્યાની અંદર આવશે કંકાલ। ત્યાર પછી ક, કોણીના હાડકા ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલા હોય છે, તો તેનો જવાબ આવશે મિજાગ્રા સાંધા। તો વિદ્યાર્થી મિત્રો, કોણીના હાડકા જે છે તે મિજાગ્રા સાંધા વડે જોડાયેલા હોય છે। ત્યાર પછી ડ, ગતિ કરતી વખતે ખાલી જગ્યાના સંકોચનથી હાડકાં ખેંચાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હાડકાની ઉપરનો જે ભાગ આવેલો હોય છે તેને સ્નાયુઓ કહે છે, અને ગતિ કરતી વખતે સ્નાયુઓના સંકોચનથી હાડકાં ખેંચાય છે। તો આમ તમારે ખાલી જગ્યાઓ લખવાની છે, તેમાં પહેલાની અંદર જવાબ આવશે હલનચલન, બીજાની અંદર આવશે કંકાલ, ત્રીજાની અંદર આવશે મિજાગ્રા, અને ચોથાની અંદર આવશે સ્નાયુઓ। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનોની આગળ સાચા એટલે કે ટી અને ખોટા એટલે કે ફોલ્સ લખો, એટલે કે ખરા ખોટાની નિશાની કરો અથવા તો ટી અને એફની નિશાની કરો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ટી અને એફ ન લખો અને ખરા અને ખોટાની નિશાની કરશો તો પણ ચાલશે। હવે તેમાં પહેલું અ, બધા જ પ્રાણીઓની ગતિ અને ચાલ એક સમાન હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, જે સજીવ સૃષ્ટિ છે એટલે કે પૃથ્વી પર જોવા મળતા બધા પ્રાણીઓ છે તે બધાની ચાલ એક સમાન હોતી નથી, બરાબર ને? તો અહીં જે વિધાન આપેલું છે તે વિધાન ખોટું છે, એટલે અની અંદર જવાબ આવશે એફ, એટલે કે પહેલું વિધાન ખોટું છે। ત્યાર પછી બ, કાસ્તી એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે, તો આનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો ખોટો આવશે, એટલે કે એફ આવશે। ત્યાર પછી ક, આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી। હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણી આંગળીઓમાં જુદા જુદા સાંધા આવેલા હોય છે, કે એક આંગળીની અંદર લગભગ 2 સાંધા આવેલા હોય છે, પરંતુ અહીં એમ કહેવામાં આવ્યું છે કે આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી, તો આ વિધાન પણ ખોટું છે, એટલે કે તેની અંદર જવાબ આવશે એફ। ત્યાર પછી ડ, અગ્રબાહુમાં 2 અસ્થિ હોય છે, તો તેનો જવાબ છે સાચો, એટલે કે તેનો જવાબ
टी आवशे। त्यार पछी ई वंदामां बाह्य कंकाल जोवा मळे छे। तो विद्यार्थी मित्रों आ जवाब पण साचो छे, एटले के टी। तो विद्यार्थी मित्रों फरीथी जोई लीए तो पहेलानो जवाब आवशे खोटो, बीजानी अंदर जवाब आवशे खोटो, तीजानी अंदर जवाब आवशे खोटू, चौथानी अंदर जवाब आवशे खरू अने पांचमानी अंदर जवाब आवशे खरू, एटले के एफ 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 टी टी। त्यार पछी प्रश्न नंबर त्रण, कोलम एक में आपेल शब्दों ने कोलम बे में आपेल एक अथवा वधारे विधान साथे जोड़ो। एटले के विद्यार्थी मित्रों अहीं जोड़का जोड़वाना छे, परंतु कोलम एक में आपेल जे शब्दों छे तेने कोलम बी में आपेला विधानों साथे जोड़वाना छे। एटले कोलम एकनुं जोड़ाण कोलम बेना बे वाक्यों साथे पण थई शके। तो तेनो जवाब आपणे जोईए तो तेमां कोलम एकमां जोईए तो पहेलुं छे उपलुं जड़बो, तो तेनो जवाब आवशे ते एक अचल सांधो छे। त्यार पछी बीजुं माछली, तो जे माछली छे तेनું શરીર ધારારેખીય છે, એટલે કે તે નવતલ આકાર ધરાવે છે। ત્યાર પછી ત્રીજું પાંસળીઓ, તો જે પાંસળીઓ છે તે હૃદયનું રક્ષણ કરે છે। ચાર ગોકળગાય, જે ગોકળગાય છે તે અત્યંત ધીમી ગતિથી ચાલે છે, એટલે કે બહુ ધીમું જ ચાલે છે। અને પાંચમું વંદો, તો વંદો એ બાહ્ય કંકાલ ધરાવે છે અને હવામાં ઉડી પણ શકે છે। તો આજે પાંચમા નંબરનું જે વંદુ એની અંદર બે જવાબ આવશે, એક તો બે બાહ્ય કંકાલ ધરાવે છે અને બીજું હવામાં ઉડી શકે છે। તો આ મુજબ વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ નંબર ત્રણ લખવાનો છે। ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર, નીચેના પ્રશ્નોના જવાબ આપો, તેમાં અ ખલદસ્તો સાંધો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ખલદસ્તો સાંધો એ એવો સાંધો છે કે જે બધી જ દિશાઓમાં હલનચલન પ્રદાન કરે છે। જે સાંધો તમારા ખભાની અંદર તમે જોઈ શકો છો કે આપણો જે હાથ છે એ ચારે તરફ એટલે કે ગોળાકાર સ્વરૂપે ગોળ ગોળ ફરી શકે છે, કે જેની અંદર આ ખલદસ્તો સાંધો આવેલો છે। અને આ જે એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે, એટલે કે જે ખલદસ્તો સાંધો હોય છે તેમાં એક હાડકાનો ભાગ દડા જેવો હોય છે ગોળ, તથા બીજો ભાગ હાડકાના વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે। ત્યાર પછી જોઈએ બ ખોપરીનું કયું અસ્થિ ગતિ એટલે કે હલનચલન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં ખોપરીનું આપણા મોઢામાં નીચલા જડબાનું અસ્થિ હલનચલન કરી શકે છે, એટલે કે ખોપરીનું મોઢામાં નીચલા જડબાનું અસ્થિ હલનચલન કરી શકે છે। ત્યાર પછી ક આપણી કોણી પાછળની તરફ કેમ વળી શકતી નથી? તો વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આ જે આપણી કોણી છે તેની અંદર મિજાગ્રા સાંધા આવેલા હોય છે, જે શરીરના ભાગોને ફક્ત આગળ અને પાછળ હલનચલન કરવા દે છે। એટલા માટે જે કોણી છે તે પાછળની તરફ વળી શકતી નથી। તો આમ વિદ્યાર્થી મિત્રો આપણા સ્વાધ્યાયના પ્રશ્નો પૂર્ણ થાય છે। તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને વિદ્યાર્થી મિત્રો તમને જણાવવાનું કે આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારી નોટબુકમાં લખવાના રહેશે। તો આપ સર્વે વિદ્યાર્થીઓનો ફરીથી ખૂબ ખૂબ આભાર।